સામયિક મૂલ્યાંકન કસોટી ધોરણ આઠ સંસ્કૃત વિષય સપ્ટેમ્બર માસ સહેજાનંદ એજ્યુકેશન પ્રશ્ન એક છે ફકરાનું ધ્યાનપૂર્વક વાંચન કરી અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એ કાક અસ્તી સ અક તૃષિ સક ભ્રમતિ તદા ગ્રીષ્મકાલ કુત્રિ જલં નાસ્તી કાક દૂર ગચ્છી

કાકહ કિમર્થમ ભ્રમતી કાગડો શા માટે ભ્રમતી ફરે છે કાકહ અધિક તૃષિ અત ભ્રમતી કાગડો ખૂબ જ તરસ્યો છે તેથી ભ્રમતી ફરતો હતો કાકહ કિમ પશ્યતિ કાગડો શું જુએ છે કાકહ એકમ ઘટમ પશ્યતિ એક ઘડો જુએ છે જલમ કુત્ર અસ્તિ પાણી ક્યાં હતું જલમ જલમ ઘટે હતું કહ કહ ને બદલે જલમ શીતકાલ શબ્દ શબ્દનો વિરુદ્ધાર્થી ગ્રીષ્મકાલહ પ્રશ્ન બે માં તમારા વર્ગખંડમાં જોવા મળતી પાંચ વસ્તુઓના તમારે સંસ્કૃતમાં નામ લખવાના છે काड़ू पार्टियु पेंसिल, लेखनी, टेबल उत्पीठिका थेलो स्यूत फरी वर कृष्णफलकम लेखीनी उत्पीठिका स्यूत पेपर वेट पत्र भार बराबर ने વાતાયન બારી દંડદીપ ટ્યુબલાઇટ વ્યંજન વ્યજન પંખો એ દેશે ચાલો આગળ પ્રશ્ન ત્રણ જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો અહમ જલમ પીબા માલા જલમ પીબતી અહમ શ્લોક લિખામી રમેશ શ્લોક લિખતી અહમ જલમ આનયામી સીતા જલમ આનયતી અહમ નૃત્યા રમા નૃત્ય આગળ જોઈએ મોહન અને ચિત્ર તો કે મોહનસ ચિત્રમ અસર વૃક્ષ વૃક્ષ અસ્તી નરેશ ઉપર અસ્તી પ્રશ્ન ચાર સંસ્કૃતમાં અનુવાદ કરો આ પંખો છે

પાંચમું તે હાથી છે સહ ગજ અસ્તી પ્રશ્ન પાંચ જોઈએ નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તન્વા મનસા હિત ચરંત તનવા મનસા હિત ચરંત સદા ગુરુન સદા ગુરુન અનુગ્છા તનવા મનસા હિત ચરંત સદા ગુરુન અનુગ્છામ ભારત માતુ સેવા સત્કાર ભારત માતુ સેવા સત્કાર હિતાર્થમ જીવામ તો દોસ્તો અહીંયા આપણી મૂલ્યાંકન કસોટી પૂર્ણ થઈ છે